ગુણ્યા બે બરોબર મિત્રો અહીંથી બે મિંડા કાપશું અહીંથી બે મિંડા કાપશું બરાબર કેટલા નેવ ગુણ્યા પચીસ બરાબર પછી આ ભાગ્યા ત્રીસ છે તો આપણે અહીંયા ભાગ્યા ત્રીસ લખી નાખશું ગુણ્યા બે બરાબર મિત્રો પછી આ બે 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 પંદર બરાબર મિત્રો બરાબર પછી પંદર છક નેવ બરાબર અને પચીસ છ દોઢસો બરાબર મિત્રો દોઢસો આપણો જવાબ ઓપ્શન બી નેક્સ્ટ દાખલો જોઈએ આપણે બરાબર મિત્રો એક શાળાના સાઠ ટકા વિદ્યાર્થીઓને પરીક્ષા આપી તેમાંથી પાંચ ટકાને એ ગ્રેડ એ ગ્રેડ મળ્યો પચીસ ટકાને બી પ્લસ ગ્રેડ મળ્યો પાંત્રીસ ટકાને બી ગ્રેડ મળ્યો અને પંદર ટકાને સી ગ્રેડ મળ્યો તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી નાપાસ કેટલા થયા છે બરાબર મિત્રો આ ગ્રેડ મળે એટલે એનો મતલબ એવો કે બધા પાસ છે બરાબર અને નાપાસ વિદ્યાર્થીઓ પૂછેલા બરાબર તો મિત્રો આપણે બધા ગ્રેડનો સરવાળો કરશું કેટલા વિદ્યાર્થીઓ પાસ છે મિત્રો આપણે સરવાળો કરશું પાંચ પછી પચીસ પછી પાંત્રીસ પ્લસ પંદર પચાસ ને પંચોતેર ને પાંચ એસી બરાબર એટલે કે એસી ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હોય બરાબર કારણ કે ગ્રેડ મળ્યો હોય એટલે મિત્રો એ બધા પાસ થયેલા બરાબર જેને ગ્રેડ નથી મળ્યો એ ફેલ છે બરાબર તો આપણે વિચારીએ કે એસી ટકા પાસ થયો હોય તો કેટલા ટકા ના પાસ થયો તો કે વીસ ટકા નાપાસ થયેલા હશે બરાબર વીસ ટકા નાપાસ થયા છે તો આપણે વિદ્યાર્થી ટોટલ વિદ્યાર્થીઓમાંથી વીસ ટકા નાપાસ થયા છે ક્લિયર મિત્રો હવે વિદ્યાર્થીઓ કેટલા આપણી પાસે ટોટલ સાઠ વિદ્યાર્થી બરાબર સાઈઠમાંથી આપણે વીસ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો કેટલા ટકા વિદ્યાર્થી આ જાય એક મિનિટ જાયથી છ દુને ઓપ્શન સી એટલે કે બાર વિદ્યાર્થીઓ ના પાસ થયા છે બરોબર મિત્રો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ એક વર્ગમાં સિત્તેર વિદ્યાર્થીઓ છે ત્રીસ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં ના પાસ થયા છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા છે બરોબર મિત્રો મિત્રો જોઈએ આપણે કે સિત્તેર વિદ્યાર્થીઓ છે ત્રીસ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા બરાબર મિત્રો તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એનો મતલબ એવો કે ત્રીસ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા તો ફેલ કેટલા થયા તો કે સિત્તેર ટકા વિદ્યાર્થીઓ ઉપર જેવો દાખલો છે આમાં ત્રીસ ટકા પાસ થયેલા તો બરાબર તો સિત્તેર ટકા પાસ થયા છે બરાબર તો વિદ્યાર્થીઓ આપણી પાસે કેટલા તો કે સિત્તેર વિદ્યાર્થીઓને સિત્તેર ટકા એના નાપાસ થયા બરાબર તો મિત્રો આપણે જોઈએ આ બે મિન એક મિનિટ ઉપરથી બીજું સત્ય સત્યો ઓગણ બરાબર તો ઓગણપચાસ વિદ્યાર્થીઓ પાસ થયા છે બરાબર મિત્રો ઓપ્શન બી નેક્સ્ટ દાખલો એક જેલમાં દર વર્ષે બસો ટેબલ પાંચસો ખુરશી અને સો કબાટ નું ઉત્પાદન કરવામાં આવે છે બરાબર મિત્રો બસો ટેબલ પાંચસો ખુરચી અને સો કબાટ બરાબર મિત્રો આટલું ઉત્પાદન કરવામાં આવશે કેટલું છે બસો ને પાંચસો સાતસો ને આઠસો એટલે કે આઠસો વસ્તુનું ઉત્પાદન કરે છે બરાબર કરવામાં આવે તો ટેબલની ટકાવારી શોધો તો ટકાવારી હોય નીકળે તો આપણે વિચારશું કે આઠસો 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 વસ્તુ જયારે ઉત્પાદન થાય ત્યારે કેટલા બસો ટેબલ બને તો વિચારશું આપણે કે આઠસો વસ્તુ બને ત્યારે એમાંથી બસો ટેબલ બને તો આપણે ટકાવારી તો સો એ કેટલા બરાબર મિત્રો સો ગુણ્યા બસો આઠસો આ બે છે આ બે મિનિડ બે દૂણે ચાર અને ચાર પચીસ હો એટલે કે પચીસ જવાબ આવશે મિત્રો આપણો ઓપ્શન બી બરાબર ભાગ તો એટલે પચીસ આપણો જવાબ આવશે એટલે કે પચીસ ટકા ટકાવારી મળશે કે પચીસ ટકા આપણે ટેબલનું ઉત્પાદન કર્યું છે બરાબર મિત્રો નેક્સ્ટ નાખ્યું કે એસી ટકાના પાંચ ટકાના પાંચ ટકા કેટલા થાય છે એમસી બે હજાર તેરમાં બધા દાખલા મિત્રો પૂછાયેલા છે આજે તો ઉપરનો છે ધ્યાન સિપાઈ બે હજાર તેરમાં પૂછાયેલો બરાબર મિત્રો આ જોઈએ આપણે નેક્સ્ટ દાખલો જીએમસી ક્લાર્કનો પૂછ કે એસીના આ પાંચ ટકા અને જે જવાબ આવે એના પણ પાંચ ટકા બરાબર એટલે મિત્રો આપણે આ રીતે લખી શકીએ બરાબર ક્લિયર મિત્રો પછી અહીં એક મિનિટ છે અહીંથી એક મિનિટ છે બરાબર અને આઠ પંચું ને ચાલીસ ચાર પંચાને વીસ એટલે કે ઉપર આવશે બસો મિત્રો છેદમાં શું આવશે તો કે સો ગુણ્યા દસ આ બે મીંડા છે આ બે મિંડા છે બરાબર બે ભાગ્યા દસ બે ભાગ્યા દસ એટલે પોઈન્ટ બે મિત્રો બરાબર આપણો ઓપ્શન સી બરાબર મિત્રો મિત્રો આવો આપણે દરરોજ પાંચ પર દાખલા ટકાવીને કોઈ પણ ચેપ્ટરના પૂછાયેલા છે એને આપણે જોતા રહીશું બરાબર મિત્રો થેન્ક યુ આભાર